ગુજરાતી લગ્ન પ્રસંગમાં બનતો અને શિયાળુ સ્પેશિયલ આજે આપણે કોબીનો સંભારો બનાવીશું. ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે, જેને તમે એક સાઈડ ડિશ તરીકે અથવા સલાડ તરીકે પણ ખાઈ શકો છો. જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે આ બેસ્ટ રેસીપી છે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો કોબીનો સંભારો. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે એવો આજે આપણે સંભારો બનાવવાના છે. થોડો કાચો અને પાકો અને ક્રન્ચી રાખીશું. આજે આપણે કોબીનો સંભારો બનાવવાના છે. એના માટે મેં અહીં 200 ગ્રામ કોબી લઈ લીધી છે અને એને ઝીણી સુધારી લીધી છે, ધોઈને સુધારી છે. અને ત્યારબાદ બાકીની સામગ્રી પણ જોઈ લઈએ. અહીંયા મેં 1/2 કાકડી અને એને આમ લાંબા ટુકડામાં કટ કરી લીધું છે. 1/2 ગાજરને પણ લાંબા ટુકડામાં કટ કરી લીધું છે. 1 નાનું ટામેટું લીધું છે, એના બિયા અને એનું ઘર કાઢીને કટ કરેલું છે. 1/2 કેપ્સિકમ એટલે કે શિમલા મરચને પણ આ રીતે લાંબા ટુકડામાં કટ કરી લીધું છે. 2 ધાણા સમારેલા લીધા છે અને 2 તીખા મરચા લીધા છે, એને આમ થોડા મોટા ટુકડામાં કટ કરી લીધું છે. હવે સૌથી પહેલાં આપણે કોબીને મીઠામાં પલાળવાની છે. કોબીને પલાળવા માટે આપણે 1 બાઉલમાં કોબી મેં લઈ લીધી છે અને એમાં 1 ચમચી મીઠું નાખીશું અને એને હાથથી સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને એને 10 મિનિટ માટે રહેવા દેવાની છે. એનાથી એવું થશે કે કોબી એનું બધું પાણી છોડી દેશે અને જ્યારે આપણે સંભારો બનાવીશું તો એને બહુ કૂક કરવાની પણ જરૂર નહીં પડે અને થોડી ક્રન્ચી પણ રહેશે અને સોફ્ટ પણ જલ્દી થઈ જશે. એને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને કોબીને આપણે સરસ આમ મસળી લઈશું જેથી એ જલ્દી પાણી છોડી મસળી અને એને 2 હાથથી આ રીતે દબાવીને જેટલું પણ પાણી હોય એ બધું આપણે કાઢી નાખવાનું છે. એને બાઉલમાં લઈ લઈશું. જો મેં બધું જ કોબીને નીચવી લીધું છે, તમે જોઈ શકો છો 1 થી 1.5 ચમચી જેટલું પાણી નીકળ્યું છે અને આપણી કોબી બધી સરસ કોરી થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. સંભારાના વઘાર કરવા માટે મેં 1 પેન મૂકી લીધું છે. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને એમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે પરંતુ હું 2 નાની ચમચી લઉં છું, વધારે નથી લેતી. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 નાની ચમચી રાઈ નાખીશું અને રાઈને તતડવા દઈશું. જો રાઈ તતડી ગઈ છે, હવે એમાં આપણે મેં 4 મીઠા લીમડાના પાન નાખ્યા છે. ત્યારબાદ મેં અહીં 2 લીલા મરચા નાખ્યા છે સમારેલા જે છે અને એને 1/2 મિનિટ માટે સાતડી ગઈ. જુઓ મરચા સરસ સતળાઈ ગયા છે. હવે એમાં 5 ચમચી હિંગ નાખીશું અને સૌથી પહેલાં આપણે એમાં ગાજર નાખીશું. ગાજરને થોડું આપણે કૂક કરવાનું છે કારણ કે ક્રન્ચી હોય છે. અને ત્યારબાદ શિમલા મિર્ચ નાખી દઈશું. બંનેને સાથે નાખી અને લગભગ 15-20 સેકન્ડ માટે જ આપણે એને સાતડી લેવાનું છે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ગાજર અને કેપ્સિકમ આપણા સરસ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં કાકડી નાખીશું. ટામેટું છેલ્લે નાખીશું કારણ કે ટામેટું જલ્દી પાણી છોડતું હોય છે. કાકડીને પણ આપણે 10 સેકન્ડ માટે સાતડી લઈશું. જુઓ કાકડી સરસ સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે કેબેજ નાખી દઈશું. કોબીને નાખ્યા બાદ હવે એમાં આપણે મસાલા કરી લઈએ. આપણે મીઠું નાખ્યું છે એટલે ધોઈને નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. 1/2 નાની ચમચી હળદર નાખીશું અને મેં 5 ચમચી ખાંડ લીધી છે. ખાંડ નાખવાથી એનો કલર એકદમ ગ્રીન રહેશે અને ટેસ્ટ પણ સારો આવશે. બધું સરસ મિક્સ કરી અને લગભગ આપણે 1.5 થી 2 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર એને સાકળી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે આપણે શાક નથી બનાવવાનું, ફક્ત એનું થોડું પાણી કૂક થઈ જાય ક્રન્ચી રાખવાનું છે બધું જ આપણે. જુઓ 1 મિનિટ થઈ ગઈ છે અને આપણી કોબી સરસ સકળાઈ ગઈ છે અને ક્રન્ચી પણ રહી છે. હવે છેલ્લે એમાં ટામેટા નાખી દઈશું અને 10 થી 15 સેકન્ડ માટે એને પણ સાકળી લઈશું. જુઓ મિત્રો, ઝટપટથી બનતો આપણો સંભારો રેડી થઈ ગયો છે. હવે છેલ્લે એમાં થોડો લીંબુનો રસ નાખીશું. ખટાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અથવા સ્વીટ પણ કરી શકો છો. મેં થોડું એટલે કે લગભગ 5 ચમચી જેટલું લીંબુનો રસ નાખ્યો છે અને છેલ્લે આપણે લીલા ધાણા અને મેં લસણ લીધું છે લીલું એ નાખી
અને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેશે. આપણો સંભારો રેડી છે. સંભારાને બહુ કૂક નહીં કરવાનો, એટલે એનો કલર પણ બગડી જશે અને શાક જેવું થઈ જશે. જુઓ એકદમ સરસ ક્રન્ચી રહેવો જોઈએ. તમે એને કાચું જ ખાઈ શકો છો. જે લોકો ડાયટ કરતા હોય છે એ લોકો માટે આ બેસ્ટ રેસીપી છે. બસ એ લોકો તેલ ઓલિવ ઓઇલ યુઝ કરે અથવા થોડું ઘીમાં એને સાંકળી લે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જુઓ મિત્રો, ફક્ત 5-6 મિનિટમાં બની જતો આપણો કોબીનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ લાગે છે અને બધું સરસ ક્રન્ચી રહ્યું છે. તમે આને કોઈ પણ સાઈડ ડીશ તરીકે ખાઈ શકો છો, સલાડની જેમ ખાઈ શકો છો. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તમે તેલની જગ્યા પર ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો તો વધારે હેલ્ધી થઈ જશે. સંભારાને સર્વ કર્યા બાદ આપણે ઉપર એને ધાણા અને લીલા લસણથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે ઝટપટથી બનતો આપણો કોબીનો સંભારો. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.